नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय में आप सबनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 2 नी अंदर विषय चित्रकला ए आपणे काढवानी छे। तो दरेक विद्यार्थीओए एग्जाम आपी दीधी, बरोबर? तमारा कोर्स चालू थई गया छे, बरोबर? हवे आपणे एग्जाम पछीनो पहेलो वीडियो क्यो छे, तो के चित्रकलानो पहेली वखत आवे छे। तो दरेक विद्यार्थीओए चित्रकला काढवानी छे, पछी कलर पेन्सिल बॉक्स, पछी पेन्सिल, फूटपट्टी, इरेजर अने शार्पनर काढवानुं छे, बरोबर? काढी लीधुं दरेक विद्यार्थीओए। त्यार पछी दरेक विद्यार्थीओए चित्रकलामां पाना नंबर 17 काढवाना छे, मीन्स के 18 काढवाना छे। तो चालो काढ्या दरेक विद्यार्थीओए 18 पाना नंबर। हा, तो जुओ पाना नंबर 18 ઉપર શું આપેલું છે? તો કે પ્રકૃતિ ચિત્ર આપેલું છે। શેનું ચિત્ર? તો કે પ્રકૃતિ ચિત્ર। પ્રકૃતિ એટલે કે આપણે ફળ ફૂલ શાકભાજી એના બધા દરેક ચિત્ર આવે ને, તેને કેવા કહેવાય? પ્રકૃતિ, જે કુદરતી રીતે ઉગતા હોય એને કેવા કહેવાય? પ્રકૃતિ ચિત્ર। તેમાં શું આવે? ફૂલ અને પાન। અને આ ચિત્ર છે એ શેનું ચિત્ર છે? તો કે બારમાસીનું ચિત્ર છે, બરોબર? તો આપણને અહીંયા ચિત્ર આપેલું છે, બાજુમાં ચિત્ર આપેલું, અને એ ચિત્રમાં આપણે શું કરવાનું છે? તો કે રંગ પૂરવાનો છે। હવે આપણે જો નીચે સૂચના આપી, શું સૂચના આપી છે? તો કે ઉપર ડાબી બાજુ બારમાસીના ફૂલનું ચિત્ર દોરી, તેમાં આબેહૂબ, આબેહૂબ એટલે કે તેના જેવા જ રંગો પૂર્યા છે, તેનો અભ્યાસ કરો। જમણી બાજુ આપેલી બારમાસીના ફૂલની રેખાકૃતિને પૂર્ણ કરી તેમાં આબેહૂબ રંગો પૂરો। રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો। તો તમને આ શેનું આપેલું છે? બારમાસીના ફૂલનું ચિત્ર આપેલું છે, બરોબર? તો તમારે બારમાસીના ફૂલના ચિત્રને આમાં પહેલા આ જે ડોટ ડોટ છે એને જોડી દેવાના છે, અને ત્યાર પછી એમાં રંગ પૂરવાના છે। તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થીઓએ જાંબલી રંગ કાઢવાનો છે, બરોબર? જાંબલી રંગ કાઢી પહેલા આપણે આમાં રંગ પૂરી દેશું, બરોબર? તો દરેક પાંદડામાં આવી રીતે રંગ પૂરી દેશે। જો તમને એક પાંદડું હું શીખડાવું છું કેવી રીતે રંગ પૂરવાનો છે, એવી જ રીતે દરેક પાંદડાની અંદર રંગ પૂરવાના છે। જો આ ગોળ કરેલું છે તેમાં રંગ પૂરવાનો, બરોબર? ત્યાર પછી પાંદડાની અંદર આવી રીતે રંગ પૂરવાનો છે, અને પહેલા આપણે રંગ પૂરવાનો, અને ત્યાર પછી આપણે બહારના જે ટપકારિયા એને જોડશું, એટલે કલર બારે વ્યવસ્થિત નીકળો હોય તો વ્યવસ્થિત થઈ જાય, બરોબર? ચલો આવી રીતે દરેક વિદ્યાર્થીઓએ ચિત્રમાં કલર પૂરી નાખવાનો છે દરેક પાંદડીમાં। તો ચાલો દરેક વિદ્યાર્થીઓ આવી રીતે હું વિડીયો સ્ટોપ કરી દઈશ, તમારે દરેકમાં કલર પૂરી લેવાનો છે। જો પાંદડીમાં આપણે રંગ પૂરી લીધો છે, બરોબર? હવે આપણે આ ડાળખીમાં રંગ પૂરવાનો છે। તો ડાળખીમાં આપણે કયો રંગ પૂરવાનો છે? તો કે લીલો રંગ પૂરવાનો છે। કયો રંગ પૂરવાનો છે? લીલા કલરનો। તો આપણે આ ડાળખીની અંદર લીલો રંગ પૂરી લેશું, બરોબર? ચાલો લીલો રંગ પૂરાઈ ગયો। ત્યાર પછી હવે આપણે બે સાઈડ પાંદડી આપેલી છે, તો પાંદડીની અંદર આપણે કયો રંગ પૂરશું? પોપટી રંગ આપેલો છે। કયો રંગ આપેલો છે? પોપટી। તો પાંદડીની અંદર આપણે પોપટી રંગ પૂરી લેશું। પેલા આવી રીતે લાઈન દોરી લેવાની અને
त्यार पछी आपणे एनी अंदर रंग पूरशु। જોઈ આવી રીતે આપણે રંગ પૂરવાનો છે। પુરાઈ ગયું પાંદડીમાં, એવી જ રીતે આપણે આ બીજી પાંદડીમાં રંગ પૂરવાનો છે। બરોબર, તો આપણે પાંદડીમાં રંગ પૂરાઈ ગયો। જોઈ લો આપણે પાંદડીમાં રંગ પૂરાઈ ગયો। હવે આપણે શું કરવાનું છે તો કે આઉટલાઈન કરવાની। તો આઉટલાઈન શેથી કરશી આપણે તો કે બ્લેક કલર લેવાનો છે, કાળા કલર, એનાથી આપણે આઉટલાઈન કરવાની। તો સૌ પ્રથમ તો આપણે આ ગોળ છે એને ઘૂંટવાનું થશે, ઘૂંટાઈ ગયું। ત્યાર પછી અહીંયા અંદર લીટી આપેલી છે તો દરેક પાંદડીમાં આવી રીતે લીટી આપેલી છે એને ઘાટી કરવાની થશે। બરોબર છે, લીટી ઘાટી થઈ જાય એટલે આપણે શું કરવાનું છે, આ લીટીને આપણે ઘાટી કરી લેશું। બરોબર, ત્યાર પછી શું કરશું તો કે પાંદડીમાં આઉટલાઈન કરશી આવી રીતે, લીટારી આવી બધાને આવી રીતે આપણે જોડી દેવાની વ્યવસ્થિત રીતે। બરોબર છે, જોઈ લ્યો આવી રીતે આપણે દોરી લેવાનું છે। તો દરેક વિદ્યાર્થીઓને આવી રીતે ચિત્ર તો આવડતું જ હશે, આગળના પણ તમે ચિત્ર કરેલા જ છે, તો આવડે છે ને કે નથી આવડતું? એકદમ વ્યવસ્થિત રીતે આઉટલાઈન કરવાની, લીટી આડાવડી થવી જોઈએ નહીં। બરોબર છે, તો જ પાંદડીનો આકાર દેખાશે। બરોબર છે, આ તમારા પાંદડીનો આકાર થઈ ગયો છે। બરોબર, આવી જ રીતે તમારે લાઇનિંગ કરવાની રહેશે। તમે જ્યારે ચિત્ર કરો ત્યારે ભલે થોડીક વાર લાગે, પરંતુ એકદમ નિરાતે નિરાતે કરવાનું છે, કેમ કે તમે અત્યારથી લાઇનિંગ વ્યવસ્થિત નહીં કરો તો પછી મોટા થઈને તમને લાઇનિંગ વ્યવસ્થિત થાવે નહીં। એટલા માટે વાર લાગે તો વાર લાગવા દેવાની, બાકી લાઇન એકદમ વ્યવસ્થિત થાવી જોઈએ અને કલર પણ વ્યવસ્થિત પૂરવાના છે। બરોબર, જો અહીંયા આપણે આ પાંદડી રહ્યું એનું આપણે કમ્પ્લીટ થાય છે, થઈ ગયું ને આપણે પાંદડીનું કમ્પ્લીટ થઈ ગયું પૂરું। હવે શું કરવાનું તો કે ડાળખી રહી એની અંદર આપણે આઉટલાઈન કરવાની છે, તો ડાળખીમાં આપણે આવી રીતે આઉટલાઈન કરી લેશું। બરોબર છે, આ
આપણી આઉટલાઈન. ચાલો હવે આપણે પાંદડીમાં આઉટલાઈન કરવાની. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, તો કે આ પાંદડી રહી એની અંદર આ વચ્ચેની જે લાઈન રહી ડાળખીની એમાં તમારે આઉટલાઈન કરવાની છે. ત્યાર પછી તમારે આ જે બે પાંદડી આપેલી છે ને એની અંદર શું કરવાનું, તો કે આઉટલાઈન કરવાની છે. બરોબર, જો આ પાંદડીમાં આપણે આઉટલાઈન થઈ ગઈ. હવે બીજી પાંદડી રહી એની અંદર શું કરવાની, તો કે આઉટલાઈન કરવાની છે. તો આપણે આ પાંદડી રહી એમાંય પણ આપણે આઉટલાઈન થઈ ગઈ. બરોબર ને, હવે શું કરવાનું છે, તો કે આ આપણું અહીંયા ચિત્ર વ્યવસ્થિત પૂરું થઈ ગયું છે. તમારે આજના હોમવર્કમાં આ જે ચિત્ર રહ્યું બારમાસીનું એ ફૂલ તમારે ગણિતની જે સાદી બુક છે ને મેં બનાવડાવી છે ને એમાં તમારે બારમાસીનું ફૂલ દોરવાનું છે અને આના જેવા જ રંગ પૂરવાના છે. એ તમારું આજનું હોમવર્ક. અસ્તુ. જય હિન્દ. જય ભારત.